હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 56નું સોલ્યુશન જોવાનું છે. તો પહેલો ક્વેશ્ચન છે, ભારતીય બંધારણ મુજબ કોઈ સભ્ય સંસદ તથા કોઈ રાજ્યના વિધાનમંડળ એમ બંને સભ્ય તરીકે ચૂંટાય તો તે સભ્યને કેટલા દિવસની અંદર રાજ્ય વિધાનમંડળની બેઠકનો ત્યાગ કરવો પડે? તો સી 14 દિવસ. એમએસ વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે? બી અલ્ટર પ્લસ એફેટ. બેટરીમાં પ્રાથમિક રૂપે ક્યુ એસિડ હોય છે? સી સલ્ફ્યુરિક એસિડ. કોઈપણ કાયદાને અસરમાં લાવવા માટે સરકાર જે પણ કાર્ય કરે છે તેને જાહેર વહીવટ કહેવાય છે. આ વ્યાખ્યા કોણે આપી? એ એચ વોકર. ઓનલી બ્લેન્ક ગુરુ ગોવિંદસિંહ કેન ફાઇટ ફોર બ્લેન્ક નેશનલ પ્રાઇડ. બી અ એન્ડ ધ. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. આણીપા. બી આ બાજુ. હરેશ રૂપિયા 5 ની 6 પેન લઈને મહેશને રૂપિયા 6 ની 5 પેન વેચે છે તો તેમાં નફો કેટલા ટકા હશે? જ્યારે આવા દાખલા આપેલા હોય ને તો જે વસ્તુ હોય ને તેની કમ્પેરિઝન કરી નાખવાની, એટલે કે રૂપિયા અહીંયા રૂપિયા છે ને અહીંયા પેન, બરાબર. તો પહેલાં શું આપેલો છે? 5 રૂપિયા આપેલા છે ને 6 પેન, બરાબર. અને પછી બીજામાં શું આપેલું છે? 6 રૂપિયા અને 5 પેન. તો જ્યારે આ વસ્તુ આપેલી છે તેની કમ્પેરિઝન કરવાની, એટલે કે અહીંયા પહેલાંમાં 6 પેન આપેલી છે અને બીજી વખત 5 પેન આપેલી છે, તો બંનેને સરખાવી નાખવાની. તો શું કરવાનું? ઉપરને 5થી ગુણવાના અને નીચે 6થી ગુણવાના. તો અહીંયા પણ 5થી અને અહીંયા પણ અહીંયા 6થી, બરાબર. તો રૂપિયા અને પેન, બરાબર. તો આપણે શું મળશે? 25 રૂપિયામાં કેટલી પેન? 30 પેન, બરાબર. મહેશે લીધી હશે, હરેશે લઈને મહેશને આપી હોય અને 36 રૂપિયામાં વેચી હોય. 36 રૂપિયામાં કેટલી? 30 પેન, બરાબર. તો નફાની ટકાવારી શોધવાની છે. તો 36 માઇનસ 25 ના છેદમાં 25. 36 માઇનસ 25 ના છેદમાં 25. તો ઉપર કેટલા વધશે? 6 માંથી 5 જાય તો 1 ને 3 માંથી 2 જાય તો 1. 1 ના છેદમાં 25 ગુણ્યા 100, અહીંયા ગુણ્યા 100, એટલે 25 ચોક 100 થાય અને 11 ગુણ્યા 4, એટલે 44% જવાબ આવશે. નીચે આપેલ માંથી ક્યુ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ નથી? તો બી સી પ્લસ. ધેર ઇઝ અ બ્રિજ બ્લેન્ક ધ રિવર. બી એક્રોસ. રાજ્યસભામાં સભાપતિ અને ઉપસભાપતિનો કાર્યકાળ જણાવો. સી 5 વર્ષ અને 6 વર્ષ. રાજ્ય વહીવટમાં ઈ ગવર્નન્સ અપનાવવાથી કયા ફાયદા થયેલ છે? તો એક તો ભ્રષ્ટાચારમાં ઘટાડો થાય, ઝડપી કાર્ય નિકાલ અને કાર્ય સરળીકરણ તે પણ થાય, માહિતી ત્વરિત આપલે થાય, એટલે કે ઉપરોક્ત તમામ. ડી ઓપ્શન, ઉપરોક્ત તમામ. એ રૂપિયા 35,000 રોકીને એક દુકાન ચાલુ કરે છે. 5 મહિના બાદ બી એનો ભાગીદાર બને છે. વર્ષના અંતે જો એ અને બી નફાની વેચણી 2:3 ના પ્રમાણમાં થાય તો બીનું રોકાણ કેટલું હશે? હવે એ 12 મહિના કામ કરે છે, બરાબર, એટલે કે એક આખું વર્ષ કામ કરે છે. અને બી 5 મહિના બાદ એટલે કે 7 મહિના જેટલો કામ કરે છે, એટલે કે 35,000 ગુણ્યા 12, આ શું થયું? એ માટે છેદમાં બી માટે શું થશે? તો બીનું રોકાણ શોધવાનું છે. આપણે રોકાણ ધારી લઈએ કે એક્સ છે બીનું રોકાણ. એક્સ ગુણ્યા કેટલા? 7 મહિના માટે, બરાબર. તો 35,000 ગુણ્યા 12 ના છેદમાં એક્સ ગુણ્યા 7. ને નફાનું વહેંચણી કેટલી છે? 2:3, એટલે 2 ના છેદમાં 3. 7 × 5 = 35, એટલે ઉપર વધશે 5,000. 6 × 2 = 12 થાય, બરાબર. તો એક્સ બરાબર તમને શું મળશે? 5,000 ગુણ્યા 6 ગુણ્યા 3,
એટલે કે 90,000 મળે તમને, તો એકસે કેટલા રોક્યા હોય, શું બી એ કેટલા રૂપિયા રોક્યા હોય, 90,000 એ ઓપ્શન. મામલતદાર કચેરીમાં 30% મહિલાઓ છે. આપણે ધારી લઈએ કે વ્યક્તિ કેટલા છે, 100 છે, બરાબર 100 વ્યક્તિ છે, એમાંથી મહિલા કેટલી છે, 30%, એટલે કે 30 મહિલાઓ છે ને 70 પુરુષો છે, બરાબર. જો તેમાંથી 30% મહિલા વર્ગ તથા 70% પુરુષ વર્ગ વિવેકને મત આપે, હવે શું કીધું, 30%, આ જે 30 મહિલા છે એમાંથી 30% મહિલા, એટલે કે 30×30^100 કરવા પડે, બરાબર. અને 70% પુરુષ વર્ગ વિવેકને મત આપે છે. હવે આ જે 70 પુરુષો છે એના પાછા 70%, એટલે કે 70×70^100 કરવા પડે. તો અહીંયા તમને કેટલા મળશે, મહિલાઓ 9 અને પુરુષો 49. તો શું કીધું, વિવેકને મત આપે, તો વિવેકને કેટલા મત મળ્યા કહેવાય, તો 9 વત્તા 49 કેટલા થાય, 58 થાય, તો 58% મત મળ્યા કહેવાય. ગુરુ દ્રષ્ટિની ખામી ક્યાં નામે ઓળખાય છે, એ માયોપિયા. નેતૃત્વ એટલે સી બીજાને માર્ગદર્શન આપવું. કૃદંત ઓળખાવો, હું હમણાં આવ્યો સમજો. ડી ભૂતકૃદંત. 10મી અનુસૂચિ અનુસાર પક્ષાંતર વિરોધી ધારા હેઠળ કોઈ સભ્યના સભ્યપદ રદ કરવા બાબતે અંતિમ નિર્ણય કોના દ્વારા લેવામાં આવે છે, એ ગૃહના અધ્યક્ષ. ISP નું પૂરું નામ જણાવો. સી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે, એ ઇમેલ ક્લાયન્ટ. કઈ લોકસભાનો સમયગાળો સૌથી ઓછો હતો, ડી 12મી. રાજ્ય વહીવટ અંતર્ગત રાજ્ય સરકાર પાસે નીચેના પૈકી કઈ સત્તાઓ નથી, સી ન્યાય વિષયક સત્તાઓ. HTML દસ્તાવેજો ને આ પ્રકારની સંચિત કરાય છે, સી આસ્કી અક્ષર. MS Excelમાં લખવામાં આવતી ફોર્મ્યુલા વધુમાં વધુ કેટલા અક્ષરની હોય છે, સી 255. ચેન્જ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. રામસેટ ધ હોર્સ ડાઇટ ઇન ધ નાઇટ. બી રામસેટ દેટ ધ હોર્સ હેડ ડાઇટ ઇન ધ નાઇટ. MS Wordમાં શબ્દને પસંદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો, તો બી F8 બે વખત દબાવવાથી. શાર્દુલ વિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર ક્યુ છે, બી મસજસ તતગા. સબરી કુંભ મેળાનું સ્થળ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલ છે, એ ડાંગ. એન્ડોસ્કોપી કયા રોગના નિષ્ણાંત માટેની પદ્ધતિ છે, બી પેટનો રોગ. નીચેનામાંથી કયા પદો સંસદની પ્રક્રિયા દ્વારા હટાવી શકાતા નથી, તો એક તો રાજ્યપાલ ને બીજા એટર્ની જનરલ, એટલે કે 1 અને 2, સી ઓપ્શન. કી એન્ટોનિમ્સ ઓફ કોર્ટેસી. સી ઇનસિવિલિટી. રક્તપિત રોગના જંતુની શોધ કોણે કરી, ડોક્ટર આર્મર હેન્સેન. સોલંકી વંશના રાજા જયસિંહ સિદ્ધરાજ સાથી કહેવાયા, સી તેણે જૂનાગઢ જીતવામાં સફળતા મળી હતી એટલે. MS Word અને MS Excelને જ્યારે સંકલિત કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે વર્ડ એ ખાલી જગ્યા કહેવાય છે, સી ક્લાયન્ટ. રાજ્ય ચૂંટણી આયોગ કઈ સંસ્થાની ચૂંટણીનું આયોજન કરતું નથી, એ વિધાનસભા. XML નું પૂરું નામ જણાવો, એ એક્સ્ટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. ગુજરાતના પિરાણા પંથના સ્થાપક કોણ હતા, એ ઇમામ શાહ. મધરબોર્ડનું બીજું નામ શું છે, એ સેન્ટ્રલ બોર્ડ.
ભારતી બ્લેન્ક ધ પ્રાઇમ મિનિસ્ટર નેક્સ્ટ મંથ. સી ઇઝ ગોઈંગ ટુ મીટ. અસ્મિતા પર્વ કયા દિવસે ઉજવવામાં આવે છે? બી હનુમાન જયંતી. એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે? સી રાષ્ટ્રપતિની મરજી સુધી. અમુક રકમ 12 વર્ષમાં 4 ગણી થાય તો વ્યાજનો દર શું હશે? હવે રકમ છે તાર, આપણે પ્રિન્સિપલ ધારી લે કે પી છે બરાબર, 12 વર્ષમાં કેટલી 4 ગણી થાય, એટલે કે 3p = p કરવા પડે. ભૂલથી પણ 4p નહીં કરવાનું તો 5 ગણી થઈ જાય, 4 ગણી થાય એટલે આપણે 3p કરવાના. 3p × r વ્યાજનો દર શોધવાનો છે, ગુણ્યા n નંબર ઓફ યર કેટલા આપેલા છે 12, ના છેદમાં 100. p કેન્સલ બરાબર, 4 × 3 = 12, 25 × 100, તો r બરાબર કેટલા મળ્યા? 25%. સી 25%. સમૂહ નેતૃત્વમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતા ગીત વિશેને શું કહેવામાં આવે છે? એ રાસ. આઈઆઈએમ અમદાવાદની સ્થાપના કયા મુખ્યમંત્રીનું મહત્વનું યોગદાન છે? ડી ડૉક્ટર જીવરાજ મહેતા. નીચેનામાંથી કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી? ડી માય એકાઉન્ટ. હી ટોલ્ડ મી ધેટ હી બ્લેન્ક ઇન રાજસ્થાન પ્રીવિયસ યર. સી હેડ બીન વર્કિંગ. લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે, તેનો આધાર? બી ધર્મ અને ભાષા છે. 3 યાદીઓ, રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે? સી 7મી. ગીવ અ સિંગલ વર્ડ ફોર અ પર્સન હુ ઇઝ ડિસલોયલ ટુ હિઝ કન્ટ્રી. બી ટ્રેટર. ભારતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? એ શ્રી નિયોગી. કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે નીચેનામાંથી કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે? બી હેબિયસ કોર્પસ. ખોટો અર્ધભેદ પસંદ કરો. બી દિન એટલે દિવસ બરાબર, તે ખોટું આપેલું છે. દિન એટલે ગરીબ થાય. ₹8 પ્રતિ કિલોગ્રામ તથા ₹17 પ્રતિ કિલોગ્રામમાં લીધેલા ઘઉંને કેટલા ગુણોત્તરમાં મિશ્રિત કરવા જોઈએ કે જેથી તેની સરેરાશ કિંમત ₹15 બને? એટલે કે ગુણોત્તર શોધવાનો છે. 8 રૂપિયા અને ₹17માં બરાબર, સરેરાશ કિંમત કેટલી આપેલી છે? ₹15 એને અહીંયા વચ્ચે લખવાના. હવે 17 - 15 કેટલા થાય? 2 થાય. અને 15 - 8 કેટલા થશે? 7 થશે. તો આપણે આ ગુણોત્તર મળી ગયો 2:7. બી ઓપ્શન. બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણૂક કોણ કરે છે? એ રાજ્યના રાજ્યપાલ. કીકીની પાછળ નરમ પદાર્થની બહિર્ગોળ લેન્સ જેવી રચનાને શું કહે છે? ડી નેત્રમણી. ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતા? બી પેરીપ્લસ. MS વર્ડમાં પેજ નંબર કઈ જગ્યાએ ઇન્સર્ટ કરી શકાય? તો સી હેડર અને ફૂટર બંનેમાં. ગીવ સિનોનિમ ઓફ ઇન્ફ્લુઅન્ટ. સી વેલ્ધી. ભારતીય ચૂંટણી પંચ. ડી માત્ર એ અને બી એટલે કે તે બહુ સભ્ય પંચ છે અને લોકસભા અને રાજ્યસભા વિધાનસભાની ચૂંટણી માટે જવાબદાર છે. ભારતીય ઇતિહાસમાં ભાવ નિયમન માટે કયો શાસક જાણીતો છે? બી અલાઉદ્દીન ખિલજી. ગુજરાતમાં સામાજિક સુધારણા જંગની શરૂઆત ખાલી જગ્યાથી થયેલ ગણાય છે? એ દુર્ગારામ મહેતાજી. સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા? એ અમદાવાદ. નિપાત ઓળખાવો, એનો સ્પર્શ થાય તો 7 પેઢી નરકમાં જાય એવો છે? સી તો. 1975ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? ડી ફખરુદ્દીન અલી અહમદ. ક્યાં મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોળા મૈસૂર ખાતે મૃત્યુ સુધી
ઉપવાસ કર્યા. સી ચંદ્રગુપ્ત મૌર્ય. જો 12 પુરુષ અથવા 24 છોકરાને કોઈ કાર્ય કરતાં 66 દિવસ લાગે છે. હવે 12 પુરુષ અથવા 24 છોકરાને 66 દિવસ કોઈ કામ કરતાં 66 દિવસ લાગે છે. હવે દિવસો અલગ અલગ આપેલા હોય બરાબર, તો શું કરવાનું, 12 પુરુષ આપેલા છે એટલે કે મેલ, ગુણ્યા 66 કરવા પડે, અને અથવા આપેલું છે એટલે બરાબર 24 ચાઇલ્ડ ગુણ્યા 66. હવે અહીંયા દિવસો તો સરખા જ છે એટલે 66થી ગુણશોનો પણ ના ગુણશો તો પણ ચાલશે. જો અલગ અલગ દિવસો આપેલા છે હોય તો દિવસોથી ગુણવા પડે. એટલે કે અહીંયા શું થશે, 12 પુરુષો બરાબર 24 બાળકો બરાબર, તો આપણે કેટલા મળશે, એમ બરાબર 12 દુ 24 થાય, 2c થાય બરાબર, એટલે કે એક માણસ બરાબર 2 બાળકો. હવે શું કીધું, 15 પુરુષ અને 6 છોકરા, 15 પુરુષ એટલે કે 15m પ્લસ 6c કેટલા દિવસ લાગે, બંનેને સાથે કામ કરતાં કેટલા દિવસ લાગે, આપણે ધારી લઈએ કે d બરાબર, અને 12 પુરુષ અથવા 24 છોકરા. હવે આમાંથી ગમે તે તમે લઈ શકો, 12 પુરુષ લેવા દો, 12 પુરુષ અને 24 છોકરા લેવા હોય તો 24 છોકરા, તો 12 મેલ ગુણ્યા 66 બરાબર. હવે અહીંયા જો ચાઇલ્ડને આપણે પુરુષમાં કન્વર્ટ કરશું એટલે કે 15m, હવે આપણે આગળ જે મેળવ્યું હતું કે m બરાબર 2c બરાબર, તો c બરાબર કેટલા થાય, m બાય 2, એટલે કે આ 6c છે ત્યાં આપણે 3m લખી શકીએ, ગુણ્યા d બરાબર 12m ગુણ્યા 66, તો 15 ને 3 18 થશે, 18m ગુણ્યા d બરાબર 12m ગુણ્યા 66, m કેન્સલ, 6 3 18 ને 11 6 66, 4 3 12 બરાબર, તો d બરાબર કેટલા મળશે, 4 ગુણ્યા 11, તો d બરાબર 4 ગુણ્યા 11 એટલે 44 દિવસ, એ ઓપ્શન. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંદેશાવ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે, સી મુખ્ય સચિવ. ઋગ્વેદના 3જા મંડળમાં કયા ઋષિએ ગાયત્રી મંત્રની રચના કરી છે, ડી વિશ્વામિત્ર. સબમડી હેઝ કોલ્ડ બ્લેન્ક, બી હેવન ડે. ભારતના બંધારણના નિર્માતાઓનો મત નીચેનામાંથી શેમાં પ્રતિબિંબિત થાય છે, એ પ્રસ્તાવના. ગોળાની ત્રિજ્યા 14 સેમી હોય તો તેના વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 4πr² એટલે કે 4 ગુણ્યા π ની કિંમત 22/7 ગુણ્યા ત્રિજ્યા કેટલી આપેલી છે, 14 એટલે 14 ગુણ્યા 14, 7 2 14, 4 ગુણ્યા 22 ગુણ્યા 2 ગુણ્યા 14 કરશો એટલે તમને જવાબ મળશે બી ઓપ્શન, 2464 સેમીનો વર્ગ. સમાસ ઓળખાવો, ખગ તો આકાશમાં રહેનાર, બી ઓપ્શન પદ. રાજ્યમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે, સી સંકલન. તાજેતરમાં કઈ જગ્યાએ માનવ અધિકારને સમર્પિત વિશ્વની પ્રથમ ટીવી ચેનલનો પ્રારંભ થયો છે, સી લંડન. લીંબુ નારંગી આંબળામાંથી આપણને ક્યુ વિટામિન મળે છે, સી વિટામિન સી. સાચી જોડણી લખો, સી ગૌરવાંતિત. બનાવેલ ડોક્યુમેન્ટમાં ચિત્રો આકારો વગેરે મૂકવા માટે કયા મેનુબારનો ઉપયોગ થાય છે, બી ઇન્સર્ટ. આલ્કાઇન જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે, એ જીપ્સમ.
વર્તમાનમાં નીચેના પૈકી કઈ શાખાને રાજ્ય વહીવટની નવીન શાખા તરીકે ઓળખવામાં આવે છે? બી લોકાભિમુખ વહીવટ. ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની ધારાસભ્યોની અનુક્રમે કેટલી બેઠકો નિયત થઈ છે? તો અનુસૂચિત જાતિ માટે 13 અને અનુસૂચિત જનજાતિ માટે 26. નીચેના પૈકી કયું જીએસટી કાઉન્સિલ બાબતે સાચું છે? બી જીએસટી કાઉન્સિલ કેન્દ્ર તેમજ રાજ્યો બંનેને ભલામણ કરે છે. બિન અનામત વર્ગને અનામત આપનાર ભારતના પ્રથમ રાજ્યનું નામ શું છે? એ ગુજરાત. વિશેષણ ઓળખાવો. તેણે સફેદ ટી શર્ટ પહેર્યું હતું. તો બી સફેદ. પ્રેઝન્ટેશન બનાવવા ઉપયોગી એવી રેડીમેડ સ્ટાઇલ્સ જે ફાઇલમાં હોય છે તે ફાઇલને શું કહેવાય છે? બી ટેમ્પલેટ. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? ડી લોકસભાના અધ્યક્ષ. રંગમંડળ નટમંડળ રૂપક સંઘ જૌનિકા જેવી નાટ્ય સંસ્થાઓ કયા સ્થળે આવેલી હતી? સી અમદાવાદ. હી બ્લેન્ક સિન્સ મોર્નિંગ બિફોર યુ કમ. ડી હેડ બીન પ્લેઇંગ. 74માં બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું છે? બી વોર્ડ સમિતિ. ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાન કયા જિલ્લામાં આવેલ છે? એ અમદાવાદ. સંસદના કોઈપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે? તો સ્પીકર અને ચેરમેન, એટલે કે સી એ અને બી બંને. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. હળદર વગેરે મસાલા, તો તેને કહેવાય હવેજ. રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી? તો એટર્ની જનરલની કરે છે. રાજ્યના ચીફ સેક્રેટરી ના કરે, એટલે કે બી ઓપ્શન. નીચેનામાંથી કયા કલાકાર ગુજરાતના નથી? એ પંડિત રવિશંકર. ભારતમાં નિર્માણ પામેલી પ્રથમ એન્જિન રહિત ટ્રેન 18 હવે કયા નામે ઓળખાશે? બી વંદે ભારત એક્સપ્રેસ.